આજે આપણે ખૂબ જ મહત્વના પાઠની વાત કરવાની છે અને તે છે સામાજિક વિજ્ઞાનનો ધોરણ 10નો 19મો પાઠ જેનું નામ છે માનવ વિકાસ. આપણે આ પૃથ્વી ઉપર રહીએ છીએ તો એ પૃથ્વી ઉપરનું કોઈ પણ માનવ તત્વ છે એ કાયમ અને નિરંતર જોવા મળતું નથી. કુદરતે આ સંસારને સતત એ પરિવર્તનશીલ બનાવેલું છે, સતત એની અંદર ફેરફારો થતા રહે છે. આ જે સંસારનો નિયમ છે તેની અંદર દેશ અને વિદેશની અંદર સતત પરિવર્તનો થતા રહ્યા છે અને આ પરિવર્તનો છે એ માનવ સમાજની અંદર, દેશની અર્થવ્યવસ્થાની અંદર અને સમાજની એ પરિવર્તનની દિશાઓની અંદર લઈ જાય છે. એટલે કે દર મૂળથી ફેરફારો થતા જોવા મળે છે, જેને સંસારનો નિયમ કહેવામાં આવે છે. નાનું એવું બાળક હોય, એ બાળક જન્મે, એનો વિકાસ થાય, મૃત્યુ પામે, તો આ રીતે તેમાં પણ એ સતત પરિવર્તન થતું જોવા મળે છે. સાથે સાથે આપણે એમ કહી શકીએ કે એ આર્થિક બાબત હોય, આર્થિક બાબતના ઉત્પાદનની બાબત હોય, એની વહેંચણીની બાબત હોય કે નફા નુકસાનની બાબત હોય, તેમાં પણ એ સતત પરિવર્તન થતું રહેશે. માનવ પોતાના જીવનકાળ દરમિયાન એ પ્રાથમિક જરૂરિયાતો સૌ પ્રથમ પૂરી કરે છે, એટલે કે રોટી, કપડાં ઓર મકાન. આ જરૂરિયાતો પૂરી થયા બાદ ત્યાર પછીની એ વધારાની સુવિધાઓ ઊભી કરે છે, એ શિક્ષણ છે, આરોગ્ય છે, એમાં સતત ફેરફારો કરે છે અને એ જરૂરિયાતો પૂરી કરે છે. ત્યાર પછી એ આગળ બીજી જરૂરિયાતો પૂરી કરે છે. આપણે આ પાઠની અંદર જે જ્ઞાન મેળવવાનું છે તે છે માનવ વિકાસ એટલે શું. માનવ વિકાસ નામના શબ્દની તમે અવારનવાર એ મીડિયાની અંદર, રાજકીય નેતાઓના મુખે કે કોઈ સંસ્થાઓ દ્વારા અવારનવાર સાંભળેલી છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘની મહત્વની સંસ્થા UNDPએ ખૂબ જ મહત્વની અને સુંદર વ્યાખ્યા કરેલી છે કે માનવ વિકાસ એ માનવીની જરૂરિયાતો અને માનવની જે આશાઓ અને આકાંક્ષાઓ છે તેને વિસ્તારવાની જટિલ પ્રક્રિયા એટલે માનવ વિકાસ. આ માનવ વિકાસની ખૂબ જ સુંદર વ્યાખ્યાની અંદર આપણી જે સુખાકારી છે તેનો વિસ્તાર કરવાનો છે. માનવી પોતાની શક્તિ કે જરૂરિયાત અનુસાર એ સતત નવા નવા સુધારાઓ કરતો રહે છે. ટૂંકમાં કહીએ તો GDPનો જે દેશનો વિકાસ કરવો છે એની અંદર ખૂબ જ આવશ્યકતા રહે છે અને આ માનવ વિકાસ થકી જ એ આપણા અર્થતંત્રની અંદર, સામાજિક વ્યવસ્થાની અંદર, શૈક્ષણિક બાબતની અંદર કે અન્ય ક્ષેત્રની અંદર એ સતત નવા નવા સુધારાઓ થતા રહે છે અને આ સુધારાઓનો જ્યારે માનવી પોતાના જીવનની અંદર પરિવર્તન લાવે છે ત્યારે તેને કહેવાય છે માનવ વિકાસ. તો એની વિસ્તૃત અને બૃહદ એ વ્યાખ્યા કરવામાં આવેલી છે. માત્ર માનવ કેન્દ્રિત એ અભિગમ ગણી શકાય નહીં. ટૂંકમાં કહીએ તો માનવના સર્વાંગી વિકાસ માટે જરૂરી હોય તેવી તમામ બાબતોનો વિકાસ એટલે માનવ વિકાસ. માનવ વિકાસ એટલે માનવ પોતાની રુચિ, આવડત, ક્ષમતા અનુસાર સફળ જીવન જીવવામાં એ શક્ય બને. માનવ વિકાસ એટલે માનવીની ક્ષમતાઓનું નિર્માણ કરવું. માનવ વિકાસ એટલે માનવ તંદુરસ્ત જીવન જીવી શકે. માનવ વિકાસ એટલે આર્થિક ઉપાર્જનની તકોનો વિસ્તાર કરવો. માનવ વિકાસ એટલે માહિતી અને શિક્ષણ અને જ્ઞાન પ્રાપ્ત થાય. માનવ વિકાસ એટલે આજુબાજુના વિસ્તારોની અંદર અને દેશમાં ગંદકીનો નિકાલ થાય. માનવ વિકાસ એટલે માનવી ગુણવત્તાસભર જીવન જીવી શકે.
માનવ વિકાસ એટલે માનવી માનવ અધિકારો ભોગવી શકે. માનવ વિકાસ એટલે વ્યક્તિ સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ સુરક્ષા પ્રાપ્ત કરી શકે. માનવ વિકાસ એટલે વ્યક્તિનો સર્વાંગી વિકાસ, તેમને સંપૂર્ણ તકો પ્રાપ્ત થાય અને સમાન પૂર્ણ જીવન જીવી શકે તેને કહેવાય માનવ વિકાસ.